जय आदिवासी, जय आदिवासी, लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे। बता रहे हम तो लड़े करवा, પણ આપણા પૂર્વજો બી લડી લડીને સંઘર્ષ કરીને જ આગળ આવેલા છે। બધાને અત્યારે સમતળ જમીનમાં ખેતી કરવાની મજા આવતી હોય, પણ એવું સમજો આપણી વડવાઓ વડાવાઓ જે ત્રીજી પેઢીમાં હતા એમણે એ જમીન સીધી કરવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો, કરવો પડેલો છે ને। જમીનદાર નેતા ગણોતમાં કામ કરવા કેટલો સંઘર્ષ કરવો પડેલો, એવી જ રીતે અત્યારે મને ખબર છે લગભગ 15 વર્ષથી રૂપેલની ગ્રામ પંચાયત મેં જોતો હતો, બધા રૂપેલ વાળા છે, આજુબાજુના છે, ગ્રામ પંચાયત કેવી છે, બહુ જૂની છે। અત્યારે મારે પૂછાય જ નહીં સવાલ, નહીં તો મારા માથા પર આવી જાય, તમે આવીને જોઈ જાઓ ઉનાઈ કરતા હારી છે એમ। હવે એવી ગ્રામ પંચાયત જેને બનાવી છે નીતભાઈ માટે એક તાળી તો ફેઈ જાય ને। 15 વર્ષથી જે ગામ વિકાસ ના માટે તરસતું હતું એ નીતેશભાઈ આ કામ વિકાસ તરફ દોરી દીધું છે, દોર્યું છે ને। જેવી રીતે અનિલભાઈ કીધું કે સંઘર્ષ કરવા માટે આનંદભાઈ ને તૈયાર કર્યા છે નવા નવા પ્રોજેક્ટ માટે, તેવી જ રીતે નીતેશભાઈ છે, મનીષભાઈ છે, અહીંયા બેહરેલા ચંદુભાઈ છે, આપણા સરપંચ પિન્ટુભાઈ છે, તેવા જીતુભાઈ છે, એવા સરપંચોને બી આપણે ત્યાં પેદા કર્યા છે, ખાલી આનંદભાઈને એકલાને પેદા નથી કર્યા ને। એને સલાહ સૂચન આપવા માટે આપણી પાસે ડોક્ટર કક્ષાના ડોક્ટર અનિલભાઈ બી છે, આપણી પાસે વડીલ માજી સરપંચ રહી ચૂકેલા બાબુકાકા બી છે, સરકારી અધિકારી બાબુકાકા બી છે। એટલે એવું નહીં માનતા કે આનંદભાઈ એકલા છે, આનંદભાઈની હાથે આખી સેના છે ને। આનંદભાઈ એકલા લડવાના નથી, આનંદભાઈની સાથે આખી સેના છે, આખો આનંદભાઈની સાથે સમાજ છે, જે બધી લડત ચલાવશે અને છેલ્લા શ્વાસ સુધી લડત ચલાવશે। આ રેલવે પ્રોજેક્ટ ક્યાંથી જવાનું છે ખબર છે ને, રૂપેલમાં કઈ જગ્યાથી જવાનો છે, કઈ જગ્યાથી જવાનું છે રૂપેલમાં, અરે બોલો ની, રૂપેલ રાયાવાડી, રાયાવાડીના કેટલા આવ્યા છે, આ રાયાવાડી ના આટલા આવ્યા ને એને ખૂબ આભાર માનો, તાળી પાડો, કારણ કે રાયાવાડી ના કેટલાક આગેવાન એમ કે માલગાડી નો પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન નો પ્રોજેક્ટ અહીંથી કઈથી જવાનો એમ। અરે ભાઈ તમને મોબાઈલમાં જોતા આવડતું હોય ને તમે તમે ગૂગલ પર સર્ચ મારો, તમને જોતા આવડતું હોય તો તમે દિવ્ય ભાસ્કર માં આવેલા સમાચાર વાંચો, અને આનંદભાઈ કયા ગલીના રમતા છોકરાની મને ધારાસભ્ય છે, અને એની પાસે કઈ નક્કર પુરાવા હોય ને તો જ અમે કંડોલપાડામાં મીટિંગ કરેલી, તો જ અમે સિંહદઈમાં મીટિંગ કરેલી, અને આજે ત્રીજી મીટિંગ રૂપેલમાં કરવાના છે, અને આવનારી મીટિંગ અમે ખેરગામના આછવણીમાં કરવાના છે। અમારી પાસે નક્કર પુરાવા હોય તો જ આ મીડિયાની ટીમ અહીંયા આટલી રાતે નવસારીથી આવે। ભારતમાલા પ્રોજેક્ટ, ગ્રીન ફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટ, પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, હવે નેશનલ હાઈવે 56 નું ગઈકાલથી બધા સરપંચો પાસે પરિપત્ર આવી જશે માપણી કરવાનું। પણ નવાઈની વાત એ છે આટલા બધા ગામ છે છતાં પણ જેની જમીન નથી જવાની ને એનો મારા પર ફોન આવ્યો ડેપ્યુટી સરપંચ ઉનાઈનો કે આનંદભાઈ એમ કે આ પાછું માપણી વાળું આવેલું છે શું કરવાનું, મેં કહું ઉનાઈમાં પગ નહીં મૂકવા દેવા, આ જીતેશભાઈ રાણી ફળિયાવાળા જમીન નથી જવાની, મેં એને ફોન કરીને કીધું તમારે તો કોઈ માપણી વાળું આવે ને એને માપણી કરવાને દેતા તમારથી કઈ નહીં થાય તો આનંદભાઈ આવશે। મને જયારે 2019માં આ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ ની વાત કરેલી તો મેં બી મનમાં હસેલો, આ પિન્ટુભાઈ જ વાત કરેલી મને, મને કે આનંદભાઈ કંડોલપાડામાં કઈ મોટું આવવાનું છે ને તે ગુડ્સ ટ્રેન આવવાનું છે એમ કે, મેં કહું પિન્ટુભાઈ હવે બસ થયું યાર આ તો બધું ખોટું નહીં ચાલે, પણ આજે મને ખબર પડી છે 19ની વાત 4 વર્ષ પછી આ પ્રોજેક્ટ ની વાત થાય છે, અને એ પ્રોજેક્ટ નો ભયંકર વિરોધ તો કોઈ કરશે
તો અમે વાંસદાના સિંધાઈથી ભયંકર વિરોધ કરશું. સિંધાઈના આગેવાન આવેલા છે. વાત આગળ કરી તે જ છે, આટલા બધા પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં કેમ, શું કામ આદિવાસી સમાજનું ધનો પરોત કરવાની કોશિશ કરે છે? કેમ કે આપણે બધા વાડામાં વેચાયેલા છે, રાજકીય વાડામાં વેચાયેલા છે, આપણે સમાજની પેટા જ્ઞાતિના વાડામાં વેચાયેલા છે. પણ અત્યારે કોઈ ઇલેક્શન નથી, કોઈને બી મારા પ્રત્યે દ્વેષ હોય ને મને વોટ નહીં આપતા, કોઈ ચિંતા નથી. આ વોટની માટેની મીટિંગ નથી, આ જમીન બચાવવાની મીટિંગ છે. આપણા બાપદાદાએ જે જમીન સવારેલી છે, આપણા બાપદાદાએ જેને જમીન આપેલી છે, એ જમીન આપણે આપણા છોકરાઓને આપવી જોઈએ કે નહીં? એ જમીન આપણે આપણા છોકરાઓને આપવાની છે, સરકારને આપવી નથી. અમને ગુડ્સ ટ્રેનનું કામ નથી. શું હું અમારું ગુડ્સ ટ્રેનમાં ડાંગર લઈ જવાના છે? શું અમારા ભીંડા લઈ જવાના છે? શું અમારી કેરી લઈ જવાના છે? શું ગુડ્સ ટ્રેનમાં અમારી શાકભાજી લઈ જવાના છે? લઈ જવાના છે આ લોકો કઈ? આ લોકો માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રી માટે આ ગુડ્સ ટ્રેન કરે છે. એક સમયે એક જગ્યાએ તુષારભાઈએ કઈ સ્પીચમાં કીધેલું, તમારે ઘર બનાવવું હોય તો શું કરવું પડે? જમીન સમતળ કરવી પડે. પોતાની જમીનની બાજુમાં રસ્તો જતો છે કે નહીં, પોતે ઘર બનાવતા રસ્તો જતો છે કે નહીં તે જોવી પડે. પાણીની વ્યવસ્થા કરવી પડે, લાઇટની વ્યવસ્થા કરવી પડે ને આપણે ઘર બનાવીએ તા. હવે આ લોકો કોરિડોર લાવવાના, ઇન્ડસ્ટ્રી લાવવાના, કારખાના લાવવાના અને કંપની લાવવાના, એટલે એની બાજુમાં રસ્તો જશે ભારતમાલા રોડ ને નેશનલ હાઈવે 56. પછી પાણીની જરૂર છે તો પાણી લાવવાના કાથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું પાણી ડેમ બનાવીને આપણા વિસ્તારમાંથી નેર બનાવીને લઈ જવાના, એમને પાણી મળવા. પછી જે વાત અનિલભાઈએ કરી તેમ વીજળીની જરૂર છે અને વીજળીના પાવર પ્રોજેક્ટો ઠેર ઠેર નાખવાની શરૂઆત આ સરકારે કરી દીધી છે અને મફતની જમીનમાં કરી દીધી છે. આપણે આ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ, ભારતમાલા રોડ પ્રોજેક્ટ, નેશનલ હાઈવે 56 અને પાવર પ્રોજેક્ટ કોઈ પણ આવા દેવા માંગતા નથી. આપણે શાંતિથી જીવીએ છીએ, આપણે જંગલમાં જીવીએ છીએ, પ્રકૃતિની નજીક જીવીએ છીએ. આપણને કોન્ક્રીટના જંગલમાં રહેવાની જરૂર નથી. રહેવાની જરૂર છે, આપણે રહેવાની જરૂર છે તો આપણે સંઘર્ષ કરશું. બધા સહકાર આપશો ને? આપશો ને? પછી બાજુવાળાની અમને ભારત રાજપત્ર એક જાહેર કરે કે રૂપેલમાં કઈ કઈ જમીન જવાની, તો રૂપેલ નું આવી જશે સર્વે નંબર આ, સર્વે નંબર આ, સર્વે નંબર આ, સર્વે નંબર આ. પછી આપણે બધા બેસી જશું ને નીતભાઈ ને એમ કેશું, નીતેશભાઈ ને, એ તો બીજા સર્વે નંબર માંથી જાય છે, આપણે કઈ કામ નથી ભાઈ. આ 4 ફૂટના પાટા નથી, આ 1.5 કિલોમીટર નો રેલવે કોરિડોર જશે, એ 4 ફૂટના પાટા જવાના નથી. અત્યારે આપણે બધાની લડાઈમાં બધાને સહકાર આપવાની જરૂર છે, તો એ આપણને સહકાર આપે, તો આપણે એને બચાવવા માટે જવું જોઈએ, જવું જોઈએ ને બધાએ. અને આ એના માટેની લડાઈ છે. આપણી જળ જંગલ જમીન છીનવી લેવાની કોશિશ જો કઈ કરતું હોય તો આ સરકાર કરે છે. એમણે ગુડ પ્રોજેક્ટ લઈ જવો હોય તો અત્યારની ટ્રેન ચાલે છે, અત્યારનું રેલવે ચાલે છે, તો શું એના અંદર બે બીજા પાટા ઉમેરીએ તો કઈ ઘટી જવાનું? ઘટી જવાનું? અમને બુલેટ ટ્રેન અમે વ્યવસાયને પૂરી કરી દેવા માટે, આદિવાસી સમાજને પૂરું કરી દેવા માટેનું કાવતરું છે અને એ કાવતરાને અટકાવવા માટે આપણે સૌ બધા ભેગા છે. ભેગા છે ને બધા? આવનારા દિવસમાં ખેરગામ ખાતે બીજી તારીખ આપણે બધાએ ત્યાં પણ ભેગા થવાનું છે. ત્યાં આછાવણી ગામમાંથી પણ ત્યાં રેલવે પ્રોજેક્ટ જાય છે અને આછાવણી ગામે બીજી તારીખે બધા આવશો ને? આછાવણી ગામના આગેવાનો પણ આવ્યા છે, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સચિનભાઈ પણ આવ્યા છે અને એમણે પણ કીધું છે કે તમે અમારે ત્યાં આવજો. અને પછી પાછા આપણે ગોરથલમાં પણ ભેગું થવું છે. પણ આપણે ખાલી રૂપેલના આગેવાન નથી ભેગા થવાના, આપણે સિંધઈથી લઈને કંડોલપાડાથી લઈને સુખાબારીથી લઈને જેટલા પણ પીપલખેર સુધીના જેટલા પણ ગામો જાય છે એની સાથે સાથે ચીખલીના જે 7-8 ગામો જાય છે એની સાથે સાથે ખેરગામના જેટલા ગામો જાય છે, આપણે બધા થઈને ભેગા થઈને મીટિંગ કરવાની છે. ચીખલી તાલુકામાં, ખેરગામ તાલુકામાં પણ મીટિંગ કરવાની છે અને સૌ સાથે થઈને આપણે વાંસદામાં આવેદન પત્ર આપશું, પછી ખેરગામમાં પણ આવેદન પત્ર આપીશું, પછી ચીખલીમાં પણ આવેદન પત્ર આપીશું. પરંતુ આપણે એકલ દોકલ નથી, આપણે સૌ સાથે છે અને સૌનો આભાર. આટલી મોટી સંખ્યામાં સૌ ભેગા થયા તે બદલ સૌનો આભાર. સૌને જય આદિવાસી, જય જોહાર.
आग लागे पछी।